विद्यार्थी मित्रों बधाने मारा जय महाराज। आज आपणे धोरण 5 માં ગુજરાતી વિષય ભણવાનો છે। તો બાળકો આપણે રિવિઝન આવ્યા હતા બરાબર, આપણે પ્રથમ સત્રનો પહેલો કોર્સ આપણો પૂરો થઈ ગયો હતો। એમાં આપણે કાવ્ય એક ચિત્રપટ પહેલા તો જોઈ ગયા કે ચબુત્ર માટે બરાબર। જો ચબુત્ર પછી પર્વતારે કાવ્ય પણ જોઈ ગયા, હવે જુઓ એને આપણે પ્રશ્નોના જવાબ પણ જોયા। હવે પાઠ 3 મહેનતનો રોટલો, આપની ઈચ્છા હોય
હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો. ત્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે, આજ વખતે. સાધુ કહે, જરૂર. મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. જો પેલા મોચી ભગત શું કે છે, એમણે ટાઈમ આપી દીધો કે તમે આ સમયે આવજો, તમને મળી જશે પરમ દિવસે. તો કે છે કે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે છે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને તો મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલી આવ્યું આપણું કામ? શું કે છે કે મોચી ભગત, આપણે કે છે જોડા સીવવાના કેટલે આવ્યા, પગરખા સીવવા આપ્યા હતા ને, તો કે છે કેટલે આવ્યું કામ? તો મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ. કે છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન મળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આટો મારું. કે છે કે લાવને જરા મોચીને ત્યાં આટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી અને તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી? આખી દુનિયા જૂઠું બોલે છે, એમ જ તમે માનો છો? શું કે છે? કે છે મોચીએ સાધુની કિંમત કરી. કે છે, મહારાજ, તમને માણસ પારખતા નથી આવડતું? આખી દુનિયા જૂઠું બોલે છે, એમ માનો છો? કોઈક તો સાચું બોલે ને. તો ના, શું કામ ધક્કા ખાવ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સંતો આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકનું છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનથી ફળચૂર લઈ આવું. તો સાધુએ કહ્યું, રહેવા દો ને ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ. તેમણે હળવે થઈને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. પારસ મણી એટલે શું? તો લોક માન્યતા પ્રમાણે જે લોઢાને સ્પર્શ કરવાથી સોનું બની જાય ને, એને આપણે પારસ મણી કહેવાય છે. પારસ મણી શું કહેવાય? પારસ મણી. પારસ મણી. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજે
ઓજારો ને પારસ મળી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. જુઓ, પેલા તો મોચી ભગત, એમણે પેલા સાધુ ભગતે શું કર્યું, તે સાધુએ મોચીના જે ઓજારો હતા ને સોનાના કરી દીધા. પછી તે મોચી પાસે ગયો, તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ સિક્કામાં ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું હશે? એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સર્વે પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તો બાળકો, આજે આપણે અહીં સુધી જોઈએ. આગળનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરીશું.